સુરતના કડોદરા નગર ખાતે અંડરગ્રાઉન્ડ ટર્મિનલ રોડને લઈને સ્થાનિક નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા મહિલાઓ અગાઉથી જ સ્થાનિક લારી ગલ્લાવાળા સહિત દુકાનધારકોને નોટિસ અપાઈ હતી, છતાં પણ આજ રોજ સુધી દુકાનધારકો દ્વારા નક્કર પગલા નહીં ભરાતા દિવાળી ટાણે જ પોતે હાલાકી ભોગવી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. સુરતના કડોદરા નગર ખાતે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાને લઈને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા 110 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ટર્મિનલ રોડના કાર્યને લઈને શરૂઆતની પ્રાથમિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને રોડ બાજુના દબાણો દૂર કરાઈ રહ્યા છે, જેના ભાગરૂપે પાછલા ઘણા દિવસોથી ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે નાના નાના લારી ગલ્લાવાળા યનકેન પ્રકારે પોતાની લારી ખસેડીને રોજગારી મેળવી રહ્યા છે, તો બીજી તરફ મોટી મોટી દુકાનધારકોની જો વાત કરીએ તો તેમના દ્વારા અગાઉથી કોઈ પણ જાતના પગલાં નહીં લેવામાં આવતા પોતે જાતે જ હેરાન થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. રોડનું કામ પ્રગતિ પર હોય, જે અંતર્ગત આજરોજ કડોદરા 4 રસ્તાથી સુરત તરફ જતા રોડ બાજુમાં આવેલ દુકાનો તરફથી જગ્યાએ ડિમોલિશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી, પરંતુ અમુક દુકાનો બીજા ફ્લોર પર આવી હોય ઉપર ચડવા માટેની સીડીઓ પણ નડતરરૂપ બનશે, જેને લઈને હાલ તો દુકાન માલિકો તથા પોતાના ધંધા માટે ભાડે રાખેલ દુકાનધારકો પોતે જાતે જ તકલીફ ભોગવી રહ્યા હોય તેવું પણ જણાવી રહ્યા છે. મહિનાઓ અગાઉથી જ જો રોડ કામગીરીને લઈને જાણ કરી દેવામાં આવી હતી, તેમ છતાં પોતે જાતે જ દુકાનધારકો દ્વારા નક્કર પગલાં નહીં ભરાતા દિવાળી ટાણે જ હાલાકી ભોગવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વન મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારની સ્થાનિક કડોદરા નગર વેપારીઓ દ્વારા અંડરગ્રાઉન્ડ ટર્મિનલ રોડને લઈને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વેપારીઓ દ્વારા વર્ષો જૂની અને કાયમી ટ્રાફિકથી હાલાકી ભોગવી રહેલા લોકોની સમસ્યાનો અંત જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે વિના સહકાર નહીં ઉદ્ધાર નીતિ અમુક વિઘ્ન સંતોષી લોકો દાખવશે, તો હાલ પડી રહેલી તકલીફો આવનારા દિવસોમાં સુખદ રૂપ નીવડશે જેમાં કોઈ બેમત નથી. કેતન પટેલનો રિપોર્ટ, ચલથાણ.